મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે ધોરણ 4 ગણિત ગમત એમાં આપણે પાઠ છે નવમો તે અડધો આપણે આજ સુધી સમજી ગયા હતા. અડધું અને પાર, પાઠનું નામ છે અડધું અને પાર. મેં તમને સમજાવી દીધું હતું અહીંયા સુધી. મેં જોઈ લ્યો પેજ નંબર 100 સુધી સમજ્યા. આપણે આજે 101 પેજથી આપણે શરૂઆત કરવાની છે. એમાં મહાવરો કરવાનો છે. જો એમાં આકૃતિ કેટલીક આપી છે, એમાં અમુક ભાગમાં કલર પૂરવાનું કીધું છે તમને. કલર કરેલો છે અહીંયા ઉપર, તમને નમૂનો આપ્યો છે. એવી રીતે જો અહીંયા એક તૃતીયાંશ ભાગ એક છે ચોરસ, એનું એક બે ભાગ સરખા પાડેલા છે ને, એટલે એને કહેવાય એક તૃતીયાંશ ભાગ. અને અહીંયા જો 4 સરખા ભાગ છે, એમાંથી બે ભાગમાં કલર ભૂર્યો છે, એટલે એ છે બે ચતુર્થાંશ ભાગ. એ પછી દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલા છે એમાં તમારે રંગ પૂરવાનો છે. એમની પેન્સિલથી આવી રીતે કર્યું છે, પણ તમે કલર પૂરજો. જો જે નીચે પાડેલા છે કુલ કેટલા, એક દ્વિતીયાંશ ભાગ એક છે, બે એમાં એકમાં તમારે ભાગ પૂરો પાડવાનો. આમાં પણ એવી રીતે છે. જો ઉપર જે આપ્યા છે એમાંથી 3 ભાગ છે એમાં પૂરવાનો છે. તે પછી 4 તૃતીયાંશ ભાગ, એમાં 3 ભાગમાં તમારે કલર પૂરવાનો છે. આને કહેવાય એક ચતુર્થાંશ ભાગ. જો પહેલેથી કહું એક દ્વિતીયાંશ ભાગ, પછી 3/4 એમાં આમાં પૂરવાનો કીધો છે. એકમાં પૂરવાનો છે કલર, આમાં 3માં ઉપર જે આપી હોય સંખ્યા એટલામાં તમારે કલર પૂરવાનો રહેશે. પછી આમાં પણ 2/2 તો એકમાં કલર પૂરવાનો રહેશે. પછી 4/3 એટલે 3 ભાગમાં કલર પૂરવાનો રહેશે. પછી અડધું કરો. હવે જો અહીંયા છે એનું અડધું કરવાનું કીધું છે. અહીંયા પછી તમારે લીટી દોરી અને બરાબર અડધું થાય એવી રીતે કહેવામાં પેન્સિલથી અડધું દોરવાનું છે. અહીં દર્શાવેલા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરવો. જો અહીંયા એ પછી અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરવાના છે. એક ચતુર્થાંશ ભાગ આકારમાં રંગ પૂરો. અહીંયા જે આપ્યું છે નમૂનો એ પ્રમાણે આમાં પણ તમારે એક અડધો ભાગ હોય એમાં તમારે રંગ પૂરવાના છે. આ બધા ચિત્રમાં આવી રીતે અડધા અડધા હોય જે થાય, આના અડધા, આમાં પણ અડધા, અને ફૂલ છે તો એના અડધામાં, અને જો છે ઘનફળ એમાં પણ અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. જો હવે અહીંયા કેટલાક ભાગ છે એ જોડકા જોડેલા છે. તમે જુઓ ચોથો ભાગ કોને કહેવાય, અડધો કોને કહેવાય, પોણો ભાગ કોને કહેવાય. તો અહીંયા સંખ્યા આપી છે. જો આ છે અડધો છે ને, 4 સરખા ભાગ છે એમાં 2માં રંગ પૂરેલા છે એટલે એને કહેવાય 1/2 ભાગ. પછી બીજું આપ્યું છે તો 1/4 ભાગ એટલે ચોથો ભાગ લીધો છે ને, તો અહીંયા છે 1/4 ભાગ. પછી આ આખું જો અહીંયા એની સાથે આમ જોડેલું છે મેં, એવી રીતે તમે પણ પેન્સિલથી જોડજો. પછી 1/3 ભાગ જો અહીંયા ચતુર્ છે ને, ઉપર 3 નીચે 4 એવી રીતે, આને 4 સરખા ભાગ છે એમાં 3 પૂરેલા છે એટલે એક કહેવાય 3/4 ભાગ. તો આખું હોણું અડધું એટલે ચોથો ભાગ. એવી રીતે જોડકા જોડ્યા છે એ રીતે તમે આવી રીતે જોડજો. તમારા પાઠ્યપુસ્તકમાં આટલું કરી લેજો. અને હવે અહીંયા બીજો અડધો ભાગ બનાવી લઉં. જો ચિત્ર આપ્યું છે અમુક ફૂલનું છે એમાં તમારે આવી રીતે અડધું ફૂલ તમારે પેન્સિલથી સામે દોરવાનું છે. પછી પતંગી પણ પેન્સિલથી પૂર્ણ કરવાનું છે અને પછી એમાં કલર પૂરજો. પછી અહીંયા પણ આપ્યું છે એમાં જે ચિત્ર એમ પૂર્ણ કરજો. પછી ચોથા ભાગનું ચિત્ર છે તમે તેને પૂર્ણ કરશો તો તમને તે પૂર્ણ કરવા બીજા કેટલાક ચોથા ભાગની દોરવા પડશે. જો અહીંયા આપ્યું છે અડધું ચિત્ર તો 4/3 ભાગ જોશે ને, એટલે અહીં લખવાનું 3/4 ભાગ. કેટલા ભાગ જોશે તમારે દોરવા, તો 3 ભાગ દોરવા પડશે એટલે 3/4 ભાગ. મીટરનું અડધું અને પા, તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરીને 1 મીટર દોરી કાપો. હવે મીટર પટ્ટી તમે બધાએ જોઈ હશે, એમાં જે દોરી છે એનો તમારે ભાગ કાપવાના છે. તો આ દોરી ઉપર તમારે 1/2, 1 મીટર, 1/4 મીટર અને 1/3 મીટર એવા નિશાની કરો. પછી તમારી દોરીનો ઉપયોગ કરીને 1/3 મીટરના માપની લીટી જમીન ઉપર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે તમારે શોધવાની છે. પછી જો એના હાથમાં છે ને મીટર પટ્ટી, એમાં પછી 1 મીટર બરાબર 100 સેમી થાય એ તમારે યાદ રાખવાનું છે. અને અડધા કરીએ તો કેટલા થાય, 50 સેમી થાય. એવી રીતે ભાગ પાડવાના છે તમારે, જમીન ઉપર લીટી દોરવાની અને એનું માપ વળવાનું છે, અનુમાન કરવાનું છે. તો 1/2 એટલે 50 સેમી, 1/4 એટલે 25 સેમી થાય, અને 1/3 ભાગ એટલે 75 સેમી. જો એના માપ લખ્યા છે એ રીતે 4 ભાગ પડ્યા. શું તમે જોયું કે જ્યારે પણ 1/3 અને 1/4 ઉમેરી ત્યારે 1/3 3/4 એમ
મળે આ ત્રણેય ભાગેમાં ઉમેરી ત્યારે એનો પહેલો ને બીજો ભાગ ઉમેરી ત્યારે ત્રણ ચતુર્થાંશ ભાગ મળે ને, એવી રીતે પણ દૂધ આપણે બધાય ભાગ પાડી શકીએ. હવે દૂધની વેચણી તમારે કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો જો બોટલમાં દૂધ એ સંપૂર્ણ ભરેલી છે, અહીંયા બોટલ વાપી છે, 1 લિટર દૂધ એમાં સમાઈ શકે છે. તો દૂધનું બીજી 2 બોટલમાં એ રેડો તો જેથી દરેક બોટલમાં 1/4 લિટર ભરાઈ જાય. આ 1 લિટર છે, એમાં 4 બોટલ છે, તો એ દરેકમાં 1/4 એમ ભાગ સમાય, તો 4 ભાગ કર્યા કહેવાય. એટલે 1 લિટર બરાબર 1000 મિલિલિટર થાય. એ તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, 1 લિટર બરાબર 1 મિલિલિટર થાય. દરેક બોટલમાં કેટલા મીટર દૂધ સમાશે? તો 250 મિલી, એકમાં 250 મિલી સમાય. એવી રીતે શ્યામે 1 લિટર દૂધ 2 બોટલમાં આવી રીતે ભર્યું, તો જેથી પ્રથમ બોટલમાં 1/4 ભાગ અને બીજી બોટલમાં 1/4 ભાગ. એવી રીતે બોટલમાં ભરેલ દૂધ સપાટી ઉપર પેન્સિલથી નિશાની કરો અને દરેક બોટલમાં કેટલા મિલિલિટર છે દૂધ, તો આમાં 2માં 500 મિલી સમાશે. 2 બોટલ ભરી ને એટલે પછી વજન સમતોલ કરવું. જો હવે વજનનું માપ લેવાનું કીધું છે, તો ઉપર દર્શાવેલ દર વજન એવી રીતે પસંદ કરો કે બંને ભલા સરખા હોય. જે અહીંયા આપ્યું છે ભલામાં એકદમ તમારે એ પણ યાદ રાખવાનું છે, 1 કિલોગ્રામના 1000 ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય. તો આ 2000 ગ્રામ છે, 2 કિલોના તો 2000 ગ્રામ થાય. જો અહીંયા બધા અલગ અલગ માપ આપ્યા છે એ તમે વાંચીને યાદ રાખજો. જુદી જુદી રીતે કેટલીક રીતે પણ ગ્રામ 3/4 કિલોગ્રામ એવી રીતે પણ લખી શકાય. પલાને સમાન કરી શકશો જો આમાં છે ને, તો 500 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે 250 ગ્રામ એવી રીતે એના ભાગ પાડવાનું કીધું છે. 5/5 ગ્રામ છે તો વત્તા 250 ગ્રામ અને 5/5 ગ્રામ વત્તા 200 ગ્રામ અને બીજા 550 ગ્રામ થાય, એટલે એ ભાગ આપણે પાડીએ એવી રીતે ત્રણ. હવે શા માટે ખોટું છે તે આપણે જો અહીંયા જોવાનું છે, તો કાનને રંગપૂર્ણી કરેલ દરેક ભાગ અહીં દર્શાવેલ છે. જો અહીંયા આપ્યો છે રંગપૂર્ણી 1/4 ભાગ પછી 1/2 ભાગ એવી રીતે તમારા મહાવરો કરી જે આપ્યું છે એ આગળ પણ પેન્સિલથી નિશાની કરી અને દોરવાનું છે. અને એ પછી આપણે આગળ સિક્કાનું પણ એવી રીતે શીખીશું આગળના ભાગમાં. આ જે 1/4 ભાગ તમે પાડ્યા એ એવી રીતે કેવી રીતે પાકનું તમારે કરવાનું છે. ચાલો આટલે આપણે આટલું રાખીએ. અસ્તુ.